Hello everyone. Standard 8, chapter number 12. Ravan mithya abhiman. Kavi che Gildardas. Barabar? Okay. To have aapne aaj chapter je samjhya. Have. Shu jovanu che te ene lagta ketla question answer aapne joishu. Sathe sathe lakhtu jovanu che tamare tamari jate. Hun je rite bolu. Idhar speed ma pan lakhtu jovanu che. Barabar? ખાસ ધ્યાન રાખવાનું અને આ જે ગ્રામર જે લખ્યું છે એ પણ આપણે જોઈશું બરાબર સ્વયંવર કોનો હતો આપણે જે ચેપ્ટર જોયું રાવણનું મિથ્યાત્વ બરાબર તે સ્વયંવર કોનો હતો તો શું આવે જવાબમાં સીતા માતા એટલે કે સીતા બરાબર નેક્સ્ટ કે સીતા કોને વરમાળા પહેરાવવાની હતી કોને વરમાળા પહેરાવવાની હતી તો કોને શ્રી રામને પહેરાવવાના હતા બરાબર રાવણને પહેરાવવાના હતા નહીં રાવણ કયા દેશનો રાજા હતો તો કયા દેશનો રાજા હતો રાવણ લંકાનો બરાબર ઓકે નેક્સ્ટ રાવણના ભાઈનું નામ શું હતું રાવણના જે ભાઈ જે હતા જે જણાવ્યું હતું મે એક કુંભકર્ણ અને એક ઇન્દ્રજી બરાબર એમ કે એ જે છે એને કહે છે શું હતું તો એ ઇન્દ્રજી ઇન્દ્રજી એ એનો ભાઈ કુંભકર્ણનો દીકરો બરાબર એટલે કે વાત કરે છે અહીંયા કે શું એ લાઈન કાવ્ય પંક્તિ કઈ હતી કે તો કુંભકર્ણ ઇન્દ્રજી તુજને મારશે નિર્વાણ એટલે કે જો કુંભકર્ણ અને ઇન્દ્રજી તને એમ કે જરૂર મારશે જો તમે બધા એમ કે મને બહાર કાઢશો નહીં તો ઇન્દ્રજીત અને કુંભકર્ણ મને મારશે બરાબર ખ્યાલ આવ્યો કે રાવણના જે ભાઈ જે છે શું નામ છે ઇન્દ્રજીત અને એનો જે દીકરો જે છે કોણ છે કુંભકર્ણ ઓકે નેક્સ્ટ કે રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ શું થાય છે ગવાય છે એટલે કે એને શું થાય છે ભાગી જાય છે શું લખાય ગવાયો આખરે રાવણ ગવાય બરાબર નેક્સ્ટ કે રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે તો શું આવે કે ધનુષ્યને જોર કરી ઉઠાવવા માટે રાવણ પોતાના હોઠ દાંત વડે એટલે બરાબરના પીસે છે નેક્સ્ટ સીતાને શી ચિંતા થઈ હતી તો સીતાને રાવણ ધનુષ્ય ઉપાડી દેશે તેની ચિંતા થઈ હતી નેક્સ્ટ કે રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો તો રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચળ પર્વતને ગોળ ફેરવતો હતો નેક્સ્ટ ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે એ જે છે બરાબર એ કોનો ડર એને બતાવે છે તો ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કુંભકર્ણ અને ઇન્દ્રજીતનો ડર બતાવે છે નેક્સ્ટ રાવણ સાથી કે જંખવાળો પડી ગયો તો શું આવે આમાં જવાબમાં તો જવાબમાં આવે કે ત્રંબક ધનુષમાં ઘણો ભાર હોવાથી અને લેશ માત્ર હાલ્યું નહીં તેથી રાવણ ત્યાં આગળ જંખવાળો પડી બરાબર તો આ રાવણનું મિથ્યાભિમાન એ કાવ્યના કવિ કોણ છે અથવા તો કર્તાના કૃતિ કોણ છે તો શું આવે ગિરધરદાસ બરાબર નેક્સ્ટ કે ગિરધરદાસનો જન્મ કયા જિલ્લામાં થયો હતો તો શું આવે તો વડોદરા જિલ્લામાં થયો હતો અને ગિરધરદાસનો જન્મ કયા ગામમાં થયો હતો તો શું આવે માસર ગામમાં થયો હતો એમ બરાબર તો નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન કે રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું તો જવાબમાં તમે શું લખો તો લખી શકાય કે રાવણને પોતાના અનેક પરાક્રમોનું એમ કે અભિમાન હતું એ કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો દેવોને કેદ કરી દીધા હતા અને મેરુ અને મંદરાચળ પર્વતને તો દડાની જેમ ગોળ ગોળ એમ કે ઉછાળી શકતો હતો બરાબર આ બધું જ એમ કે આમાં લખી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન કે ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું તો
એ જે ધનુષ્યની નીચે જે દબાઈ ગયો હતો રાવણ, ત્યારે એમ કે જનકરાજાને શું કહેતા હતા? તો શું કહેતા હતા કે છે, જવાબમાં લખી શકાય કે ધનુષ્યની નીચે દબાયેલો રાવણ પોતાને બહાર કાઢવા જનકને કહે છે કે જો હે જનક તેને બહાર નહીં કાઢે તો તેના રાવણના પ્રાણ જશે, એવું થશે કે રાવણના જો પ્રાણ જશે તો કુંકર્ણ અને ઇન્દ્રજીત તમને મારશે અને રાક્ષસો જનકના રાજ્યનો એમ કે નાશ કરશે, આ રીતે એમ કે મારું વેર લેશે. બરાબર, આ એમ કે જનકને એ રાવણ રાજા કહે છે. બરાબર, હવે તમને કોઈ સેન્ટેન્સ આપે, બરાબર, તેને લખાય કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે, તો શું આવે? બધાએ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે તમને જે રીતે પ્રશ્ન પત્રની અંદર પૂછવામાં આવ્યું હોય, હેડિંગ આપ્યું હોય, એ નીચેના વાક્યો કોણ બોલે છે કોને કહે છે, તો જવાબ આખો વ્યવસ્થિત પૂરેપૂરો લખવો જરૂરી છે, તો જ પૂરો માર્ક્સ મળશે. કેવી રીતે? કે આ વાક્ય ફલાણ ફલાણ બોલે છે અને ફલાણ ફલાણને કહે છે. બરાબર, એક્ઝામ્પલ તરીકે હું અહીંયા એક આપું છું. નંબર વન, તો શું પણ કર્યું છે કહે મુજને આજ, તે શું પણ કર્યું છે કહે મુજને આજ, તો શું આવે કે આ વાક્ય રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે. બરાબર, ખ્યાલ આવ્યો? આ રીતે આખે આખું વિધાન અથવા તો આખે આખું વાક્ય તમે લખ્યું હશે તો જ પૂરેપૂરો એક માર્ક્સ તમને મળશે. જો લખ્યું નહીં હોય તો કશું જ અડધો જ માર્ક્સ તમને મળશે. આ વાક્ય રાવણ બોલે છે જનક રાજાને કહે છે. બરાબર, આ વાક્ય એ પણ લખવું જરૂરી છે અને બોલે છે એ પણ લખવું જરૂરી છે. બરાબર, ઘણા લોકો તો એવી રીતે લખે છે કે રાવણ અને જનક રાજા, પણ શું આ તમારું લખાણ યોગ્ય નથી. યોગ્ય લખાણ કયું કહેવાય? કે આ વાક્ય રાવણ બોલે છે જનક રાજાને કહે છે. બરાબર, નેક્સ્ટ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ, તો આ વિધાન સીતા બોલે છે અને શિવજીને કહે છે. સીતા બોલે છે અને શિવજીને કહે છે. બરાબર, તો આખું લખવું જરૂરી છે. હું કેવી રીતે બોલી બોલી રાખું વાક્ય એ રીતે કે આ વાક્ય સીતા બોલે છે અને શિવજીને કહે છે. બરાબર, ઓકે, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ, કેટલીક ખાલી જગ્યા જોઈએ આપણે. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા, ખાલી જગ્યા, તો કઈ કાવ્ય પંક્તિમાં કયો શબ્દ આવે એની પછી શું આવે? શિવ ચા. બરાબર, તો ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતે પણ ચેપ્ટરમાંથી કાવ્યમાંથી તમારા ખાલી જગ્યા પૂછાઈ શકે, તો આ રીતે તમને જવાબ આવડવો જોઈએ. પણ એ જવાબ ક્યારે આવડે? કે જ્યારે તમે આખે આખું કાવ્ય વાંચ્યું હોય ત્યારે. બરાબર, નેક્સ્ટ, ત્યારે સર્વ ખાલી જગ્યા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે, શું આવે? સભા. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે, તો આ જ રીતે તમારે ધ્યાન એ જ રાખવાનું છે. હવે જે છે એ ગ્રામરમાં વિશેષણ અને વિશેષ્ય, એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વિશેષણ અને આ જે વિશેષ્ય જે છે એ કેવી રીતે આપણને એ સમજવાનું છે કે એ વિશેષણ અને વિશેષ્ય કેવી રીતે થઈ શકે છે. બરાબર, તો એ સેન્ટેન્સ હું અહીંયા તમને જે સમજાવું એ તમારે ધ્યાન આપવાનું છે. બરાબર, ધ્યાન તો સાથે સાથે આપવાનું જ છે, પણ તમારે આ જે વિશેષણ અને વિશેષ્ય જે કહેવાય ને એ હું તમને અહીંયા સમજાવું છું. એક સેન્ટેન્સ બોલું છું, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. હવે આમાં વિશેષણ અને વિશેષ્ય કોણ કહેવાય એ જોવાનું છે. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. હવે વિષણ શું છે? એક શબ્દ જે છે એને શું કહેવાય છે? વિશેષ્ય. બરાબર, તો શું છે? દ્રષ્ટિ. દ્રષ્ટિને શું કહેવાય? એ વિશેષ્ય કહેવાય.
તો એ દ્રષ્ટિ કેવી છે અહીંયા એની વિકટ તે વિકટ શું થયું વિશેષણ થયું બરાબર આ સેન્ટેન્સ માંથી તમને કે કે વિશેષ્ય અને વિશેષણ શોધીને લખો બરાબર તો સેન્ટેન્સ માંથી વિશેષ્ય કયું આવે દ્રષ્ટિ અને વિશેષણ દ્રષ્ટિમાં કેવું દ્રષ્ટિ આપી છે વિકટ એક ભાર આપ્યો છે વિકટ દ્રષ્ટિ એટલે વિકેટ જે છે એ શું થયું વિશેષણ થયું કહેવાય બરાબર નેક્સ્ટ હું રાવણ બળ્યો સત્ય હવે જો અહીંયા વિશેષ્ય કયું છે નામ જે નામ જે કહેવાય એ રાવણ રાવણ કેવું છે એ વિશેષ્યમાં આવે તો વિશેષણ કેવો રાવણ કેવો કીધો છે બળ્યો તે બળ્યો શું થયું એનું વિશેષણ થયું બરાબર નેક્સ્ટ ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય હવે જો વિશેષ્ય એટલે કે શું આવે બળ કેવું બળ આપ્યું છે વધારે અતિ તો એ વિશેષણ શું થયું અતિ અતિ એ વિશેષણ થયું ને બળ એ શું થયું વિશેષ્ય થયું બરાબર ઓકે હવે સેન્ટેન્સમાંથી ક્રિયા વિશેષણ જે છે એ ઓળખવાના છે ક્રિયા જે ચાલતી હોય એવા વિશેષણ એટલે કે ક્રિયા વિશેષણ તો હું સેન્ટેન્સ કહું છું કે લેશ હારે નહીં તે ઘણો ભાર ત્રંબક માહે એટલે કે અહીંયા ક્રિયા વિશેષણ કયું કહેવાય લેશ લેશ એમ કે હાર્યું નહીં એટલે કે શું આવે શબ્દમાં લેશ નેક્સ્ટ તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર તો આ વાક્યમાંથી વિશેષણ કયું પણ ક્રિયા વિશેષણ શોધવાનું છે તો શું આવે તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર ક્રિયા વિશેષણ કયું ત્રંબક ક્યાં પડ્યું ઉપર કેવી રીતે પડ્યું ઉપર પડ્યું ઉપર શું થઈ એની ક્રિયા થઈ કોની ધનુષ્ય બરાબર અહીંયા શું થયું ક્રિયા વિશેષણ શું આવે ઉપર બરાબર ઓકે તો હવે આપણે આ ગ્રામર જોઈશું આગળ હેડિંગ આપવાનું છે કે સમાનાર્થી શબ્દ લખો નંબર વન અભિમાન અભિમાન એટલે કે અહંકાર અને બીજું કહેવાય ગર્વ બરાબર નંબર ટુ ચાપ ચાપ એટલે કે ધનુષ્ય ધનુષ્યને બીજું શું કહેવાય છે કામઠું બીજો સમાન અર્થ કયો છે કામઠું બરાબર નંબર થ્રી દુઃખ દુઃખ એટલે કે પીડા અને બીજું કહેવું હોય તો યાતના પીડા અને યાતના બરાબર નેક્સ્ટ રાય રાય એટલે કે રાજા અથવા તો મૃગ રાજા અથવા તો મૃપ મૃપ રની માત્ર ક્યાં જાય છે નીચે બરાબર અર્ધચંદ્રાકાર નીચે જાય છે મૃપ નંબર ફાઈવ અસુર અસુર એટલે કે રાક્ષસ અથવા તો દૈત્ય શું કહેવાય રાક્ષસ અથવા તો દૈત્ય બરાબર ખ્યાલ આવે કેટલાક વિરોધી શબ્દ જોઈએ વિરોધી શબ્દ હેડિંગ આપવાનું છે વિરોધી શબ્દ લખવું નંબર વન હસવું તો હસવાનું એનું ઓપોઝિટ શું થાય છે એનું ઓપોઝિટ રડવું બરાબર હસવાનો ઓપોઝિટ શું થાય રડવું બરાબર નંબર ટુ અમર અમર એટલે મર્ત્ય એક વ્યક્તિ અમર થઈ ગયો છે તો એક વ્યક્તિ બીજો જે કંઈ કશું જ ના કરે એનું શું કહેવાય મર્ત્ય નંબર થ્રી પૂર્ણ પૂર્ણનું ઓપોઝિટ શું થાય અપૂર્ણ બરાબર એનું ઓપોઝિટ અપૂર્ણ નંબર ફોર બળવાન બળવાન તો બીજો એનું ઓપોઝિટ શું કહેવાય છે નિર્બળ બળવાનનું ઓપોઝિટ શું આવે નિર્બળ બરાબર નંબર ફાઈવ અતિ અતિ એટલે અલ એનું ઓપોઝિટ શું થાય છે અલ્પ ખાસ ધ્યાન રાખવાનું વિરુદ્ધાર્થી લખતી વખતે ક્રોસ લાઇનની જ નિશાની થવી જોઈએ બરાબર નેક્સ્ટ હેડિંગ આપો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો નંબર વન નગરનો નાશ એટલે કે શું કહેવાય એને પૂર ભંગ નંબર ટુ સંકટને હરણ એટલે કે સંકટ હરણ નંબર થ્રી ઇન્દ્રને જીતનાર એટલે કે ઇન્દ્ર જીત ઇન્દ્રને જીતનાર એટલે કે ઇન્દ્ર જીત બરાબર નેક્સ્ટ રાત્રે ફરનાર રાત્રે ફરનાર તો શું કહેવાય એને નિશાચર અને બીજું શું કહેવાય રાક્ષસ બીજું શું કહેવાય છે રાક્ષસ બરાબર હવે હેડિંગ આપવાનું છે રૂઢિ પ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ફરીથી રિપીટ કરું છું કે રૂઢિ પ્રયોગના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો
એ બનાવવાનું છે જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર નંબર 1 ચાક ચડાવવું તો શું આવે ગોળ ગોળ ફેરવવું ચાક ચડાવવો એટલે કે ગોળ ગોળ ફેરવવું બરાબર નંબર 2 શ્વાસ ચડવો એટલે કે શું કહેવાય થાકી જવું શ્વાસ ચડવો એટલે કે થાકી જવું બરાબર અહીંયા આ જે ચેપ્ટર જે તમારો 12 નંબર જે છે રાવણ વિદ્યાભિમાન એ આખું પૂર્ણ થાય છે ઓકે થેન્ક યુ